आई वेलकम टू ऑल ऑफ यू ऑन दिस दिव्य ज्ञान कृष्ण क्लास। तो मित्रों लास्ट वीडियो में अपने इंग्लिश ग्रामर सिंपल पास्ट टेंस से बात करता था। मित्रों सिंपल पास्ट टेंस में अपने वर्ब फॉर्म और जो वर्ब फॉर्म का नियम था એના વિશે ચર્ચા કરી હતી। હવે મિત્રો લાસ્ટ વિડીયોમાં અમે વાત કરી હતી કે આપણે જે આજે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવી રીતે બનાવવું અને કેવી રીતે એનો ઉપયોગ કરવો એના વિશે આપણે આજે વાત કરીશું। તો મિત્રો અહીંયા મેં કેટલાક હકાર વાક્ય લખેલા છે, તમે જોઈ શકો છો કે સિમ્પલ પાસ્ટ ટેન્સની આપણી જે વાક્ય રચના છે મિત્રો એમાં હકારની વાક્ય રચના પ્રમાણે वाक्य में सौ प्रथम अपने करता लाइसु पची जो वीटू नु रूप छे लेके जो भूतकाल नु रूप छे ये मुकीसु पची कर्म अने अन्य शब्द। तो मित्रों अहीं आ जो वाक्य रचना छे हकार नी वाक्य रचना सारे भूतकाल नी ए प्रमाणे अहीं मैं केटला वाक्य लखेला छे जे आ बधा ज वाक्य छे आ बधा ज वाक्य हकार छे एटले के पॉजिटिव सेंस मां छे। अहीं आई नॉट इंग्लिश यस्टरडे तो गई काले मैं शू कर्यु हतुं
કે અહીંયા મે આ હકાર વાક્ય જે છે આ હકાર વાક્ય કે આઈ ટોટ ઇંગ્લિશ યસ્ટરડે પરંતુ આ જે હકાર વાક્ય છે મિત્રો એને જ્યારે આપણે નકાર વાક્યમાં પ્રયોગ કરીએ છીએ ત્યારે ડીડ નોટ પછી અહીંયા આપણે બી વન મૂકવામાં આવે છે એટલે કે જે આપણી જે આ વાક્ય રચના છે એ પ્રમાણે તો સૌપ્રથમ આપણે કર્તા મૂકે તો આઈ તરીકે કરતા તો કે હા પછી ડીડ નોટ તો ડીડ નોટ મૂક્યો અહીંયા અહીંયા જુદા જુદા નકાર વાક્ય બનાવી શકો છો અહીંયા એક બીજું એક્ઝામ્પલ દ્વારા આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીશું દાખલા તરીકે અહીંયા એક બીજું એક્ઝામ્પલ છે કે વી પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે હવે મિત્રો અહીંયા મેં આ લખ્યું છે કે વી પ્લેડ ક્રિકેટ લાસ્ટ સન્ડે તો ગયા રવિવારે અમે ક્રિકેટ રમ્યા તો મિત્રો આ જે વાક્ય છે હવે આનું મારે કર્તા કરવું હોય તો કર્તા તરીકે આપણે જે વાક્ય રચના છે બી અહીંયા કર્તા તરીકે બી છે માટે આપણે અહીંયા પણ બી મૂકીશું એટલે કે આપણે આ જે હકાર વાક્ય છે એમાં નકાર પણ આવી હવે ડીડ નોટ છે તો અહીંયા ડીડ નોટ આવશે અને હવે નેક્સ્ટ છે તો અહીંયા પ્લેડ આપેલું છે અહીંયા આપણે બીગન કરવાનું છે તો વી ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે તો મિત્રો જુઓ જે આ વાક્ય રચના છે એ પ્રમાણે આપણે અહીંયા ડીડ નોટ પછી શું મૂક્યું વી વન એટલે કે મૂળ ક્રિયા તો મિત્રો તમે હવે યાદ રાખો કે જ્યારે સાદા ભૂતકાળમાં નકાર વાક્ય રચના બનાવો ત્યારે ડીડ નોટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે ખાસ મિત્રો યાદ રાખજો જેમ આપણે સાદા વર્તમાનકાળમાં ડુ કે ડઝ પછી આપણે શું મૂકતા હતા અથવા તો ડુ નોટ અને ડઝ નોટ પછી આપણે જેમ વી વન એટલે કે જે ક્રિયાપદનું મૂળ હતું એ રીતે આપણે એનો ઉપયોગ કરતા હતા વર્ક ફોર્મમાં એ જ રીતે મિત્રો અહીંયા જે સાદો ભૂતકાળ છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એમાં આપણે ડીડ નોટ અને ડીડ નોટ પછી હંમેશા જે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એનો આપણે ઉપયોગ કરીશું મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ ડીડ નોટ અથવા તો ડીડ પછી આઈ ડીડ નોટ વેન્ટ લખે છે એટલે કે આઈ ડીડ નોટ વેન્ટ એટલે કે જે ડીડ નોટ છે એના પછી મિત્રો અહીંયા વીટુનો ઉપયોગ કરે છે તો આ જે વાક્ય છે એ ગ્રામેટિકલી ટોટલી કેવું થાય છે રોંગ સો વી હેવ ટુ યુઝ બી વન આફ્ટર ડીડ નોટ તો આપણે ડીડ નોટ પછી શું કરવું પડશે જે મૂળ ક્રિયાપદ છે એનો ઉપયોગ કરીશું હવે મિત્રો હજી એક વાક્ય જોઈએ આપણે હજી એક વાક્ય જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે કે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એમાં નકાર વાક્ય રચના કેવી રીતે છે દાખલા તરીકે આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે જો મિત્રો અહીંયા લખ્યું છે અહીંયા ડીડ નોટ પછી જે આ વેન્ટ આ વીટુ આનું શું થાય છે વેન્ટ ગોનું જે વીટુ છે અહીંયા જોઈ લો ધ્યાન આપજો ગો વેન્ટ અને ગોન આ મિત્રો વી વન છે આ વી ટુ છે અને આ વી થ્રી છે ધ્યાન આપજો મિત્રો અહીંયા જે વી ટુ છે ગોનું વેન્ટ બરાબર સાદા વર્તમાનકાળમાં તમે લખી શકો કે આઈ વેન ટુ સ્કૂલ યસ્ટરડે તમે સાદા વર્તમાનકાળમાં આ રીતે લખી શકો
બીજું વાક્ય છે કે જો બી કે ડીડીજી બે અંદર જાણ હતો સોરી અહીંયા ડીડીજી પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે તો મિત્રો જો અહીંયા ડીડ છે ડીડ મૂક્યું પછી કરતા તરીકે આપણે હી પછી અહીંયા વીમન છે તો અહીંયા આપણે વીમન મૂક્યું અને કર્મ છે ક્રિકેટ રમવાનું ને લાસ્ટ સન્ડે તો અન્ય શબ્દોમાં જે છે એ લાસ્ટ સન્ડે અને પાછળ જે ક્વેશ્ચન માર્ક છે તો પ્રશ્નાચિહ્ન તો મિત્રો જો અહીંયા પ્રશ્નાર્થ તરીકે સૌ પ્રથમ ડીડ મૂક્યું પછી કરતા પછી વીમન ક્યારે ભૂલ કરતા નહીં મિત્રો હંમેશા જ્યાં ડીડ છે એના પછી હંમેશા વિવન આવે છે આ જે નિયમ છે એ મિત્રો તમારે ગોખી જ નાખવાના છે એટલે કે હંમેશા માટે યાદ રાખવાનું છે કે આઈ ડીડ નોટ વેન્ટ એવું નહીં આવે આઈ ડીડ નોટ ગો ડીડ હી પ્લેડ નહીં પરંતુ ડીડ હી પ્લે આવશે કારણ કે અહીંયા નિયમ પ્રમાણે ડીડ પછી હંમેશા મૂળ ક્રિયા પદ આવે છે એટલા માટે તો મિત્રો ડીડ હી પ્લે ક્રિકેટ લાસ્ટ સન્ડે તો તે ગયા રવિવારે ક્રિકેટ રમ્યો હતો હવે મિત્રો નેક્સ્ટ ડે છે એ લખીએ તો અહીંયા એક બીજું લખ્યું છે કે ડીડ બી વોચ અ મૂવી લાસ્ટ નાઇટ કે આપણે ગઈ રાત્રે મૂવી જોઈ હતી એ રીતે મિત્રો તો આવા જુદા જુદા વાક્યો તમે પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકો છો પણ એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખો કે ડીડ નોટ પછી અથવા તો ડીડ પછી ડીડ પ્લસ વી વન અને ડીડ નોટ પ્લસ ડીડ નોટ પ્લસ વી વન મિત્રો હંમેશા ડીડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે અને ડીડ નોટ પછી પણ શું આવે છે મૂળ ક્રિયાપદ આવે છે તો મિત્રો આ આપણી વાત થઈ હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત થઈ હવે મિત્રો એકવાર આપણે ધ્યાન આપીને જોઈ લઈએ તો હકાર વાક્યમાં બધા જ કરતા સાથે આપણે વી ટુ નો ઉપયોગ કરીએ છીએ કયા વાક્યમાં તો હકાર વાક્યમાં બધા જ કરતા એટલે કે મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારનો એવો નિયમ નથી પણ જે કરતા છે આઈ વી યુ દે ડી સી ઈ તે બધા જ કરતાઓ સાથે આપણે વી ટુ નો ઉપયોગ કરીને સિમ્પલ પાસ્ટ ટેન્સ ના સેન્ટેન્સ બનાવી શકીએ છીએ અને અહીંયા મિત્રો જ્યારે આપણે એને નકાર વાક્ય બનાવવું હોય ત્યારે શું કરી શકીએ છીએ ડીડ નોટ નો ઉપયોગ કરી શકીએ છીએ અને એ જ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે વાક્યમાં સૌ પ્રથમ તેનો ઉપયોગ કરવાનો ત્યારબાદ કરતા ત્યારબાદ જે વાક્યમાં જે વર્બ ફોર્મ આપેલું હોય એટલે કે જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકીશું અને પછી કર્મ અને પછી અન્ય શબ્દો અને ક્વેશ્ચનમાં એટલે કે પ્રશ્નાર્થ મૂકીશું તો આ રીતે મિત્રો તમે જુદા જુદા સેન્ટેન્સ બનાવી શકો છો તો મિત્રો આ સાદા વર્ણમાળામાં આપણે આ જે વાક્ય રચના છે એ રીતે આપણે હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવા એ આપણે સારી રીતે બનાવી શકીએ તો મિત્રો આ બધી જે વસ્તુ છે એ તમે તમારા નોટબુકમાં પણ તમે નોટ ડાઉન કરી શકો છો હવે મિત્રો જે નેક્સ્ટ છે એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે આપણે જે નેક્સ્ટ વિડીયો છે એમાં ચર્ચા કરીશું થેન્ક યુ